હાય ફ્રેન્ડ્સ, નીડલ આર્ટ સેવિંગ ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચૂડીદારનું કટિંગ જોશું. ચૂડીદાર માટે આપણે અમારી પાસે સિવેલી ચૂડીદાર છે ને, એમાંથી આપણે માપ લેવાની રીત પહેલાં જોઈએ. પહેલાં આપણે સાદી સલવારની જેમ જ પટ્ટાની પહોળાઈ અને લંબાઈ લેવાની છે. પટ્ટાની પહોળાઈ આ રીતે લેવાની છે, માનો કે 22 છે, તેમાં પ્લસ 2 ઇંચ કરવાનું છે, એટલે 24નું કટિંગ કરવાનું છે. અને અહીંયા સિલાઈથી માપ લેવાનું છે, લંબાઈનું 6 છે તો એમાં પણ 2 ઇંચ ઉમેરવાનું છે, એટલે 8નું કટિંગ કરવાનું છે. સાદી સલવારની જેમ જ માપવાનું છે. જો બોડી ઉપરથી કરતા હોય તો કમરનો અડધો કરી અને એમાં 5 ઇંચ એડ કરવાનું, એવી રીતના લેવાનું હોય છે. અને ચૂડીદારમાં નીચેની લંબાઈ જે છે, સાદી સલવાર કરતાં 10-15 ઇંચ વધારે હોય છે. આ રીતે નીચેની લંબાઈ લેવાની, અંદાજે 40-50ની વચ્ચે બધાને આવે છે. એમાં આપણે વાળવાનું એડ કરવાનું છે, પ્લસ 2 ઇંચ. એવી રીતના અહીંયાથી આપણે જોરાની પહોળાઈ લેવાની છે. સિલાઈ સહિતની બધામાં 14-15 ઇંચ હશે અને બોડી ઉપરથી આપણે કરતા હોય તો સીટનો ચોથો પ્લસ 3 ઇંચ લેવાનું છે. એવી રીતના આ જોરાની લંબાઈ છે. 7-8 ઇંચ હોય છે, વણાકવાળી હોય છે, 2 ઇંચનો આપણે વણાક દેવાનો હોય છે. પછી આપણે અહીંયા મોરી લેવાની છે. મોરી આપણે સિલાઈથી લેવાની, પછી એમાં આપણે 1 ઇંચ એડ કરવાનું છે. પછી આપણે બીજા બે માપ વચ્ચેથી લેવાના છે, જે આનો વણાક છે, એટલા માટે કે માનો કે 15 ઇંચે આપણે એની પહોળાઈ જોવાની છે અને પાછું 25 ઇંચે એની પહોળાઈ જોવાની છે. આમાં ચૂડીદારમાં આપણે અહીંયા વણાક હોય છે. સાદી સલવારમાં આપણે આમ સીધી લીટીમાં કટિંગ કરતા હતા, પણ આમાં આપણે વણાક માટે 2 પોઈન્ટ લેવાના છે. 15ની ઊંચાઈએ પહોળાઈ લેવાની છે, 25ની ઊંચાઈએ પહોળાઈ લેવાની છે. અત્યારે મારી પાસે 2 મીટર કાપડ છે, 42 પન્નો છે અને 2 મીટર કાપડ છે. એને આપણે 4 વળું કરવાનું છે, પણ ત્રિકોણમાં વાળવાનું છે. આ રીતના આમ ત્રિકોણમાં વાળવાનું છે. એક બાજુ 4 છેડા વ્યવસ્થિત ભેગા રહે એવી રીતના આપણે રાખી દઈશું. હવે આ ઉરેપ ભાગ કહેવાય, ઉરેપ ભાગમાં આપણે લંબાઈ લેવાની છે. એટલે આ રીતે આપણે આ કટિંગ કરવાનું છે. આ રીતના કટિંગ આવશે. આમાં ત્રિકોણ આવે છે એટલે આપણી પાસે અહીંયા કાપડ નથી, તો અહીંયા આપણે પેપર રાખી અને આનું કટિંગ લઈ લેશું. આ રીતના અહીંયા કોઈ પણ એક ત્રિકોણ બાજુ પેપર રાખી દેવાનું, 1 ઇંચ અંદર જાય એવી રીતના પેપર રાખી દેવાનું છે ખૂણેથી. આ રીતના આ આપણી લંબાઈ છે. હવે અહીંયાથી આપણે લંબાઈ લેશું. જ્યાં સુધી આપણે મોરી બરાબર વ્યવસ્થિત આવી જાય ત્યાં સુધીની આપણે લંબાઈ લેવાની છે. 40-50ની વચ્ચે લંબાઈ હોય છે, આપણે અહીંયા 45 લંબાઈ લેશું. હવે આપણી મોરી છે 6 ઇંચ, આ 6 ઇંચ આમ ક્રોસમાં આપણે આવવાનું છે, એટલે આ છે અહીંયા કાટખૂણો થવો જોઈએ. એવી રીતના આપણે આ મોરી લેવાની છે. 10-12 ઇંચ સુધી સ્ટ્રેટ હોય છે, મતલબ 6 ઇંચ જ લેવાનું છે. આ રીતના હવે આ જે છે અહીંયાથી આપણે આ ચોરસમાં લાઈન દોરવાની છે. એના માટે આપણે કોઈ પણ બુક કે કાંઈ પણ ચોરસ વસ્તુ હોય ને રાખી, એટલે આ ચોરસમાં લાઈન આવી જશે. આ રીતના હવે આપણે જોરાની પહોળાઈ છે 15 ઇંચ, તો અહીંયા આપણે પહેલાં 15 ઇંચ લેવાનું. પછી જોરાની લંબાઈ છે 6 ઇંચ, 7 ઇંચ છે, આ 7 ઇંચ લેવાનું છે. પછી 2 ઇંચ અંદર આવી અને આપણે સાદી સલવારની જેમ વણાક આપવાનો છે. આ રીતના આ બાજુ આપણે આ લીટાને જોઈન્ટ કરવાનું છે. એના માટે આપણે 2 માપ બીજા લીધા છે કે 15ની ઊંચાઈએ 9 ઇંચ પહોળાઈ છે અને 25ની ઊંચાઈએ 7 ઇંચ પહોળાઈ છે. હવે આ લાઈનને
અહીંયા જોઈન્ટ કરી દેવાની છે મારા બધા વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ગમે તો લાઈક અને શેર પણ કરજો આપણે આ રીતના આ જોરાની પોડાઈ છે આ જોરાની લંબાઈ છે આ પગનો ભાગ છે અને આ છે ઈ ક્રીચ પડે છે અહીંયાથી એટલે આ 10 ઇંચ આપણે સ્ટ્રેટ લીધું છે અને અહીંયા આપણે જો હૂક કરવું હોય તો આ ભાગ આપણે આ રીતના ઓટવામાં લેવાનો છે અને જો ડાયરેક્ટ કરવું હોય તો 1/2 ઇંચનું પોડાઈ વધારવાની છે આ રીતના આપણે પહેલા કટિંગ કરી લેવાનું છે આ રીતે આપણે કટિંગ કરવાનું છે પછી જે આ પેપરનો ભાગ હોય આ નીકળો છે એમાં આ સીધી લાઈનનો ભાગ છે એને આપણે કાપડ ઉપર સીધી લીટી મારીએ એવી રીતના આપણે કાઢવાનું છે એટલે ચાર ભાગ નીકળશે આવા આ રીતે અહીંયાથી આપણે ચાર ત્રિકોણ કાઢી લીધા છે એ ચારે ત્રિકોણને અહીંયા આપણે જોઈન્ટ કરવાના છે જોઈન્ટ કરવામાં એવી રીતે લેવાનું છે આ બે ભાગ છે બેમાં આપણે એક એક એવી રીતના ચડાવવાનું છે કે આ ગોળાઈ છે એ સામસામે આવે આ રીતના સીધા ભાગ સામે સીધો ભાગ જ જોઈન્ટ કરવામાં આવશે અને આ આખો ભાગ છે એ ઉરેફ આવશે અને આ બે ગોળાઈ છે એ સામસામે આવશે આ મોરીનો ભાગ થશે આ રીતના આપણે સ્ટિચિંગમાં જોશું હવે આ જે વધેલું કાપડ છે એમાંથી આપણે પટ્ટો કરવાનો છે પટ્ટાની પોળાઈ અને લંબાઈ એ તો સાદી સલવારની જેમ જ આપણે કટિંગ કરવાનું છે